Education students, good morning. How are you? Okay, I hope you all right. Today we learn a English subject in Gujarati medium in a grammar sections. बराबर आपने बता ने खबर चाहिए कि paper में त्रण प्रकार ना section आवे चाहिए text section, grammar sections अने writing section. तो आपने grammar section नहीं चर्चा करता था. बराबर जब हम आपने A to Z vowel concept constructions बराबर आप बद्दू नहीं चर्चा आपने करी अने त्यार पछी आपणे टेन्स थी चर्चा करता था. तो टेन्स में आपणे जोयुं तेम के मेन त्रण टेन्स छे, एक तो प्रेजेंट टेन्स, पास्ट टेन्स अने फ्यूचर टेन्स. बराबर जेमां आपणे जोयुं के सिम्पल प्रेजेंट टेन्स में शुं हतुं, तो सिंपल प्रेजेंट टेन्स में आयुं हतुं के जे क्रिया डेली क्रिया थती होय, सनातन सत्य होय, कुदरतना नियमो होय, कोई सूत्रो होय, तो एने दर्शावा माटे सादो वर्तमान कालनो उपयोग थाय छे, एटले सिंपल प्रेजेंट टेन्सनो उपयोग थाय छे. जेनी वाक्य रचना आपणे जोई अने ए पण जोयुं के हकार अने नकार होय तो एमां डू अने डज नो उपयोग थाय छे. बराबर हकारमां આ મેઇન વર્બ આવે છે અને એની સાથે એસ કે ઈએસ લાગે છે. પ્રશ્નાર્થમાં પણ ડુ અને ડઝ નો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરી કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે. બરાબર એમાં આપણે જોયું કે ક્રિયાપદનું પાસ્ટનું રૂપ અને ડી કે ઈડી લાગે છે અને જ્યારે નકાર અને પ્રશ્નાર્થ બનાવો તો ત્યારે એને ડીડનો પ્રત્યય લાગે છે. બરાબર એમાં કોઈ ટુ બી ના રૂપ આવતા નથી. પરંતુ જ્યારે આપણે સાદો ભવિષ્ય એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની વાત કરતા હતા, જ્યારે આપણે શીખ્યું ત્યારે એમાં આપણે ટુ બી ના રૂપ ઉપયોગ કર્યો, જેમ કે વિલ અને સેલ નો ઉપયોગ કર્યો, કારણ કે ભવિષ્યમાં થવાની ક્રિયાને આપણે સંભવિત કરીએ છીએ. બરાબર એના માટે ટુ બી નો રૂપ નો ઉપયોગ થાય છે. એને નકાર અને પ્રશ્નાર્થમાં પણ ટુ બી ના રૂપ એટલે કે વિલ અને સેલ નો જ ઉપયોગ થાય છે. નકાર માટે નોટ નો ઉપયોગ થાય છે અને પ્રશ્નાર્થ માટે લાસ્ટમાં પ્રશ્ન ચિહ્ન મૂકવું એ અવશ્ય છે. બરાબર એટલે આપણે કાળના ત્રણ મેઇન કાળ જેને સાદામાં કે એને એક્ઝેક્ટલી ઓળખાય કઈ રીતે એ કાળની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. હવે આ વિડિયો દ્વારા આપણે એ જ કાળના બીજા ભાગ તરફ જઈએ છીએ. અત્યાર સુધી આપણે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યમાં સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્ય જોયું. હવે આપણે જોવાના છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. કન્ટિન્યુ એટલે ચાલુ, બરાબર અને પ્રેઝન્ટ એટલે વર્તમાન, એટલે કે ચાલુ વર્તમાન કાળ. બરાબર વર્તમાન કાળ તો છે પણ ચાલુ, ચાલુ એટલે કે અત્યારે જે ક્રિયા ચાલુ છે એ ક્રિયાને ચાલુ વર્તમાન કહેવામાં આવે છે. બરાબર તમને જે પણ નોંધવું હોય એ નોંધણી કરી દેજો. બરાબર હવે હું બધું વર્ડ વોક કરીશ નહીં. બરાબર સેન્ટેન્સ હોય તો હું ત્યાં લખીશ. જોઈએ તો મિત્રો એમાં એવું હોય છે કે ચાલુ વર્તમાન એટલે કે હાલની જે ક્રિયા ચાલુ છે અને વર્તમાન દર્શાવે છે. બરાબર એ ક્રિયાને ચાલુ વર્તમાન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર અને ચાલુ વર્તમાન કાળને જ્યારે આપણે જોઈએ કે લાઈક અત્યારે હવે હાલમાં હું વિડીયોમાં બોલી રહી છું અને તમે સાંભળી રહ્યા છો એ આપણું વર્તમાન છે. બરાબર બોલવાની ક્રિયા ચાલુ છે. બરાબર હું ખાઈ રહી છું ખાવાની ક્રિયા ચાલુ છે તો એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ વર્તમાનનો ઉલ્લેખ થાય છે. બરાબર આઈ એમ રાઇટિંગ. બરાબર જ્યારે આઈએનજી જેવા શબ્દોનો ઉપયોગ ક્રિયાપદ સાથે થતો હોય તેને ચાલુ વર્તમાન કહેવામાં આવે છે. બરાબર એટલે ચાલુ વર્તમાન કાળની વ્યાખ્યામાં સમજ પડી ગઈ અને એમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય છે. આ ખાસ નોંધીને રાખજો. બીજો પોઈન્ટ કે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદ એ આઈએનજી વાળું રૂપ હોય છે. બરાબર આઈ હોપ કે તમે સ્ક્રીનમાં લખતા જ હશો અને લખવું જરૂરી પણ છે, કારણ આ ગ્રામર તમને લાસ્ટ 2-3 વર્ષ સુધી કામ આવવાના છે. અને ત્યાર પછી હવે આપણે જોઈએ તો આઈએનજી સાથે એટલે કે ચાલુ વર્તમાન કાળમાં એના ટુ બી ના રૂપ પણ લાગે છે. જે મેં તમને આગલા વિડીયોમાં જણાવ્યું છે તો વર્તમાન કાળના ટુ બી ના રૂપ કયા છે? વેરી ગુડ, એમ ઇઝ આર છે. બરાબર તો એમ ઇઝ આર જે છે એ આપણો વર્તમાન કાળ દર્શાવે છે. બરાબર અને એની સાથે જ્યારે આઈએનજી વાળું રૂપ આવે, આઈએનજી વાળું રૂપ એટલે કે ક્રિયાપદને આઈએનજી લાગેલું હોય તો એ કયો કાળ બની જાય છે? આપણો ચાલુ વર્તમાન કાળ. ક્લિયર થાય છે? જ્યારે પણ ચાલુ એટલે કે કન્ટિન્યુ ટેન્સની વાત કરવામાં ત્યારે મગજમાં ફીડ કરી દેવાનું હોય કે આઈએનજી વાળું રૂપ જ આવે અને ટુ બી નું રૂપ કયા કાળને રિલેટિવ છે, આપણે વર્તમાન દર્શાવવાનું છે તો આપણે કયો કરવાનો, એ મીન્સ આ. ક્લિયર થાય છે? બરાબર તો અહીંયા મેં વાક્ય રચના તમારી બોર્ડ પર લખાઈ ગઈ છે. હકાર કે સાદું વાક્ય બતાવવા માટે કરતા
plus m is r. હવે m એટલે i સાથે વપરાય, is એટલે he she it સાથે વપરાય, અને r એ we you they સાથે r વપરાય છે. અને ing વાળું, ing વાળું એટલે play નું playing. હવે ing લાગેલો જે ક્રિયાપદને ing લાગેલો એને ing વાળું રૂપ કહેવાય પ્લસ કર્મ, એટલે કે જે શબ્દ હોય તે. હવે એ જ વાક્યનો નકાર કરીએ. હવે જ્યારે આપણે સાદા વર્તમાનમાં શું કરતા હતા, આપણને એનિસાર આપેલું ન હતું એટલે આપણે ડુ અને ડઝનો ઉપયોગ કરતા હતા. જ્યારે અહીં એનિસાર આપેલું છે ને, કરતા પ્લસ એનિસાર એટલે કે ત્રણમાંથી કોઈ પણ એક જ આવશે, એ પણ કરતાના આધારે. ક્લિયર? પછી ન, નોટ એ ટુ બી ના રૂપ અને આઈએનજી વાળું રૂપની વચ્ચે મૂકવાનું છે, એની ખાસ કાળજી રાખજો. અને પછી આઈએનજી વાળું રૂપ અને કર્મ, એટલે આઈએનજી વાળું રૂપ ચાલુ આવે એટલે મગજમાં આઈએનજી વાળું રૂપ હોવું જ જોઈએ. અને ત્રીજો છે પ્રશ્ન, જેમાં એની ઝાનને આપણે સ્ટાર્ટિંગમાં મૂકી દેવાનું છે, કરતા આઈએનજી વાળું રૂપ પ્લસ એક્સ્ટ્રા વર્ડ, અને છેલ્લે શું કરવાનું છે, પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? તો એક મિનિટ આપું છું, ફટોફટ આ વાક્ય રચનાને લખી લેવાની છે. કઈ વાક્ય રચના છે? પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સની વાક્ય રચના, હકાર નકાર અને પ્રશ્ન. ક્લિયર થઈ છે? એટલે સાદો વર્તમાનમાં આપણે એનિઝારનો ઉપયોગ નથી કરતા, એમાં મૂળ રૂપ અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ અને ડુ કે ડઝનો ઉપયોગ કરતા હતા. જ્યારે ચાલુ વર્તમાન છે કાળ એકનો એક, પણ સાદો એટલે કે ડેઈલી યુઝ ઇન રૂટીન છે. જ્યારે ચાલુ એટલે એક્ઝેક્ટલી કહેવામાં આવે છે કે આજે અત્યારે આ જ સમયે આ જ થઈ રહ્યું છે. ક્લિયર થઈ? બરાબર? હું બોલી રહી છું, બોલી રહી છું, બોલવાની ક્રિયા ચાલુ જ છે મારી. ક્લિયર થાય છે? તો એને કહેવાય ચાલુ વર્તમાન કાળ, જેમાં આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થની વાક્ય રચના લખી છે. તો કરી લઈએ અને પછી આપણે એક્ઝામ્પલ જોઈએ. લખાઈ ગયું છે, આપણે હવે એક્ઝામ્પલ જોઈએ. ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ નું આપણે એક્ઝામ્પલ જોવાનું છે. પછી હું લાસ્ટમાં તમને કોષ્ટક આખો ટેન્સ નો સાદો ચાલુ અને પરફેક્ટ નું બધું વ્યવસ્થિત આપણે ડ્રો કરીશું. બરાબર? એટલે તેના એ જો કોષ્ટક તમને આવડી ગયો તો પરફેક્ટ ટેન્સીસ આવડી ગયા. બરાબર? પણ આપણે થોડુંક ડિટેલ પહેલા જોઈ લઈએ. જોઈએ હવે વાક્ય રચના એક્ઝામ્પલ. I સાથે to be નો રૂપ વર્તમાન કાળમાં કયો આવશે? I am writing. ing વાળું રૂપ આવ્યું, writing an essay. મેં નિબંધ લખી રહ્યો છું. બરાબર? અથવા લખી રહી છે. બરાબર? to be નો રૂપ આવ્યું, ing વાળું રૂપ આવ્યું, ચાલુ વર્તમાન કાળ. હવે એનું નકાર બનાવવાનું છે. તો આપણને ખબર છે કે to be ના રૂપ અને આઈએનજી વાળા રૂપની વચ્ચે ખાલી શું મૂકવાનું છે? નોટ મૂકવાનું છે. વેરી ગુડ. ક્લિયર થાય છે? ચાલો હવે આ જ વાક્યનો મારે પ્રશ્ન બનાવવાનો હોય તો, જો આપણો ટુ બી ના રૂપ જે આપેલો હોય તે, એટલે કે એમ આપેલો છે તો એમ એ સ્ટાર્ટિંગમાં આવે, એ કેપિટલ કહેલો તો શરૂઆતમાં કેપિટલ આવે, તો એમ આઈ નોટ નીકળી જશે રાઇટિંગ એન એસે. ક્લિયર થાય છે? અને પ્રશ્ન ચિહ્ન આવશે. બરાબર? આપણે એમનો ઉપયોગ શરૂઆતમાં કરી દીધો, રાઇટિંગ આવ્યો અને પ્રશ્ન ચિહ્ન. ક્લિયર થાય છે? બરાબર? તો હવે આ રીતે ઇઝી છે ને વર્તમાન કાળમાં. તો હું બીજા વાક્ય આપું તો તમે એના હકાર અને નકાર બનાવશો ને. બરાબર? તો હું આ બાજુ લખું છું એટલે તમે આ બાજુ ઉતારી દો.
चलो हम आपने जाइए द पास्ट कंटिन्यू टेंस पास कंटिन्यू टेंस एटले के चालू भूतकाळ बराबर टाइटल आप तो चालू भूतकाळ एटले स्टूडेंट्स अरे तमने आइडिया आवी गया हशे तो भूतकाळ एटले के जे पास्टनी क्रिया पती गई छे बराबर भूतकाळमां जे क्रिया थई गई छे एने भूतकाळ कहेवामां तो चालू भूतकाळ एटले के भूतकाळमां कोई आ समय चालू हती चालू भूतकाळ नो उपयोग थाय छे बराबर चालू भूतकाळ एटले के भूतकाळमां कोई क्रिया चालू होय भूतकाळमां कोई क्रिया चालू होय एवी दर्शावा माटे चालू भूतकाळ वपराय छे एमा बीजो नियम लखो एनी सॉरी वॉज अने वेर नो उपयोग करी तेनी साथे आईएनजी वाळू रूप नो उपयोग करवो आईएनजी वाळू रूप नो उपयोग करवो वाक्य रचनामां हकारनो वाक्य रचना जोईए तो मैं तमने लखावी दीधुं छे हमणां बाबत करता वत्ता वोज वर वत्ता आईएनजी वाळो रूप अने अन्य शब्दो बाबत सेम वस्तु नकार नकार क्या नॉट क्या मुकवानुं टू बी ना रूप अने आईएनजी वच्चे वेरी गुड तो करता नी जगह ज रहेशे वॉज वर ए आपणो टू बी नो रूप थयो अने एनी साथे नॉट वत्ता आईएनजी वाळो रूप वत्ता अन्य शब्द क्लियर थाय छे अने चलो आपणो प्रश्न એમાં શું કરવાનું હોય વોઝ વર ને આગળ લઈ આવવાનું હોય વોઝ વર પ્લસ કરતા હવે નકારમાં પ્રશ્ન થાય તો નોટ મૂકવાનું નહીં હોય તો આઈએનજી વાળું રૂપ વત્તા અન્ય શબ્દો અને લાસ્ટમાં શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન ક્લિયર થાય છે બરાબર ચાલો ઉતારી લો
चलो विद्यार्थी मित्रों लखाई गयो हशे आपणे हवे एक्जाम्पल जोईए ઈઝી છે ને કન્ટિન્યુ ટેન્સ તો જો સિમ્પલ ટેન્સ તમને ત્રણે ત્રણ આવડી ગયા તો ચાલુ અને પૂર્ણો તો સરળતાથી યાદ આવી જશે ખાલી ચાલુમાં એટલું યાદ રાખવાનું છે ચાલુ કાળમાં કે એમાં આઈએનજી નું રૂપ લાગશે કયું લાગશે આઈએનજી નું એ પછી વર્તમાન હોય કે ભૂતકાળ બરાબર ચાલ આપણે એક વાક્ય જોઈએ ઓકે માય ફાધર अबे वॉज लागसे ने ये टू बी नो रूप माय फादर वॉज गोइंग जो आईएनजी वाळो रूप आयो गोइंग टू नवसारी मारा पप्पा नवसारी गया हता बराबर वॉज लाग्यो એટલે ભૂતકાળ નું રૂપ અને ગોઈંગ આઈએનજી વાળો રૂપ એટલે કયો આવ્યો ચાલો ભૂતકાળ હવે એને નકાર બનાવો તો માય ફાધર વોઝ નોટ ગોઈંગ નવસારી આપણા માટે શું છે વધારેના શબ્દો છે અને લાસ્ટમાં શું કરવાનું પ્રશ્નાર્થ ચિહ્ન ક્લિયર થાય છે બરાબર વોઝ નોટ ગોઈંગ અને વોઝ એ આગળ આવી જાય ગોઈંગ અને પ્રશ્નાર્થ ચિહ્ન ક્લિયર થાય છે નોટ થી નકાર વાક્ય આવે પ્રશ્નાર્થ ચિહ્નની પ્રશ્નાર્થ ખબર પડે ને સાદું વાક્ય એટલે જ્યાં ટુ બી નું રૂપ અને આઈએનજી વાળું રૂપ હોય તે ક્લિયર થાય છે ચાલો ઉતારી લો પછી હું એક્ઝામ્પલ માટે પ્રેક્ટિસ માટે આપું છું લખાઈ ગયો હશે થોડાક પ્રેક્ટિસ માટે આપો ને તો મજા આવે પ્રેક્ટિસ કરવાની અને બધા જેટલી પ્રેક્ટિસ કરશો એટલી મજા આવશે જેમ મેથ્સમાં એક દાખલા કરવા કરતા આપણે એને 10-15 દાખલા કરીએ તો આપણને વધારે મજા આવે તો ગ્રામરમાં પણ ટીચર 5 વાક્યો કરાવે એના કરતા બેટર કે તમારે 10 વાક્યના રિવિઝન કરશો તો એના કરતા વધારે મજા આવશે તો જોઈએ બીજું સેજલ વોઝ બીજા બે પ્રકારમાં ફેરવવાનું છે તમારે બરાબર લેડીઝ લેડી નું બહુવચન લેડીઝ એટલે બહુવચન છે એટલે વર પ્લેનિંગ પ્લાનિંગ એટલે આયોજન ટુ ગો ફોર શોપિંગ વર સમ આર્ટિસ્ટ કારણ કે અહીંયા આર્ટિસ્ટ ઘણા બધા આર્ટિસ્ટ કલાકારોની વાત કરી છે ડાન્સિંગ was eating snacks મેં લખ્યું છે snacks not a sap નાસ્તો લખ્યું છે બરાબર કે વિજય નાસ્તો ખાઈ રહ્યો હતો કેટલાક આર્ટિસ્ટો ડાન્સ કરી રહ્યા હતા પ્રશ્ન પૂછ્યો લેડીઝ પ્લાનિંગ કરતી હતી સેજલ ડેકોરેશન કર્યું હતું ન ક્લિયર ચલો કરી લો
Thank you. Speak English. चलो
नकार आप्यो छे प्लस डू आप्यो छे એટલે એ પણ એ સાદો વર્તમાન જ થયો હવે સાદો વર્તમાન નું તમને કીધું સાદો ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું છે તો રીના નું રીના જ રહેવાનું હવે નકાર નું ભી નકાર જ રહેવાનું છે બરાબર ડૂ છે તો ડૂ માટે ભૂતકાળમાં શું લાગે ડીડ લાગે પણ આપણે બનાવવાનું શું છે ચાલુ બનાવવાનું છે તો એમાં વોઝ લાગવાનું વોઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ બરાબર એટલે અહીંયા ચાલુ બની ગયું પણ ધારો કે આ જ વાક્યને સાદો ભૂતકાળ બનાવવાનો હતો તો રીના ડીડ નોટ સ્પીક શું આવશે ખાલી સ્પીક ઇંગ્લિશ કારણ કે આઈએનજી ક્યાં લાગે ચાલુમાં લાગે ક્લિયર થાય છે અહીંયા ડુ નોટ આવ્યું છે ક્લિયર થાય છે એટલે કોઈ ભી કાળમાંથી કોઈ ભી કાળમાં ફેરવો તો અહીં ખાલી વાક્ય રચનાને મગજમાં બેસાડી દેવી બરાબર તો તમને એ પ્રોપર ઈઝી થઈ જશે બરાબર ખ્યાલ આવ્યો ઈઝી છે થોડું એકવાર રિવાઇઝ કરશો પાછું આવડી જશે જો નહીં આવડે તો આખો વિડિયો પાછો જોજો ટાઈમ વેસ્ટ નથી આ આ તમારો ટાઈમ ઇન્વેસ્ટ છે એને તમે ઇન્વેસ્ટ કરો છો જે ફ્યુચરમાં બહુ કામ આવશે તમને ક્લિયર થાય છે બરાબર તો એક મિનિટ આપું છું આ બેનને ઉદાહરણને ઉતારી લો પછી બે વાક્ય બીજા આપું છું ચાલો લખાઈ ગયું હશે આપણે બીજા વાક્ય પર જઈએ હવે બીજા બે વાક્ય મેં તમને આપું છું જાતે તમારે બનાવવાનું છે આઠમા માના પાઠનું વિનુ क्लाइंड जो जो ईडी आ गई छे क्लाइंड ट्री बाबा तुम्हारे फेरवानू छे चालू वर्तमान का हकार नु हकार ज रवाडवा बाबा બીજો ભી ચાલુ વર્તમાનમાં જ ફેરવવાનું છે ઓકે પીપલ cheer for our player cheer એટલે પ્રોત્સાહિત કરો હવે ચાલો ભૂતકાળમાં ફેરવવાનું છે he speaks lie lie એટલે જૂઠું બરાબર એને ચાલો ભૂતકાળમાં ફેરવવાનું છે બીજું વી ડાન્સ વેર ક્લિયર ચાર વાક્ય રચના કરવાની છે તમારે બરાબર અને કાળ માટે હજુ આપણી પાસે એક વિડીયો આવશે પૂર્ણ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ બરાબર પરફેક્ટ ફ્યુચર ટેન્સ પણ આવે છે પણ જેની આપણે ખાલી વાક્ય રચના જોવાની છે બરાબર તો અહીંયા હું આ વિડીયોને અંત કરું છું એક મિનિટ આપું છું ઉતારી લો ચાલો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને સમજ આવી ગઈ હશે બરાબર એન્ડ કીપ હાર્ડ વર્ક એન્ડ મેક અ પરફેક્ટ પ્રેક્ટિસ ધેન મેક અ પરફેક્ટ મેન ઓકે જેટલી પ્રેક્ટિસ કરશો એટલી મજા આવશે ગ્રામરમાં અને થોડુંક ઇઝી વેમાં છે થોડાક ઇઝી સેન્ટેન્સ લીધા છે તો તમારી રીતે બીજા એવા સેન્ટેન્સ લઈને વધારે મહેનત કરવાની છે જ્યાં બી ડિફિકલ્ટી પડે તમે આ કોમેન્ટ બોક્સમાં એને કરી શકો છો બરાબર થેન્ક યુ એન્ડ ટેક કેર